નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી અમારા રિપોર્ટર નાગેશ્વર સેન સાથે. હોળી પર્વને લઈને દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સૌ પ્રથમ ગાંધી ચોકની મુખ્ય હોળી પ્રગટાવવામાં આવે છે અને દર વર્ષે આ હોળીમાં યજમાન તરીકે અલગ અલગ સમાજને નિમંત્રિત કરવામાં આવતો હોય છે. આજની હોળીમાં માળી સમાન યજમાન તરીકે હતો. હોળી પ્રગટાવ્યા પછી આજ હોળીમાંથી અગ્નિ લઈ દાહોદવાસીઓ પોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવતા હોય છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત છે. ભક્તોએ હોળીની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી, તેમજ હોળીમાં ખજૂર, ધાણી, શ્રીફળ અને ઘઉં ઉમીને પ્રસાદ રૂપે પણ લઈ જતા હતા, તેમજ નવા જન્મેલા બાળકોને હોળીના દર્શન કરાવી પ્રદક્ષિણા કરાવી રહ્યા હતા. તો ત્યાં જ દાહોદના કેરળ વિસ્તારમાં આવેલ સાત રસ્તા ઉપર રામલીલા મેદાનમાં ઉત્તર ભારતીયોએ પણ ધામધૂમથી ફાગણના ગીતો ગાઈ હોળી ધૂળેટી કરી હતી અને એકબીજાને રંગો લગાવીને હોળીના રંગમાં રંગાયા હતા. દર વર્ષે હોળી તો મનાવીએ છીએ, પણ આ વર્ષે દાહોદ ગાંધી ચોકમાં અમારા પૂજનનો વિશેષ કાર્યક્રમ છે. આજે તો અમે બધા દાહોદ માળી સમાજના વડીલો, પુરુષો, સ્ત્રીઓ, બાળકોપાળ સૌ સાથે આવીને હોળી પૂજવા આવ્યા છે અને હોળીની પૂજા કરીએ છીએ. અને એમાં અમે હોળીમાં આ વખતે લાકડા ઓછા, છાણા અને ઘાસ છોડવા એના હિસાબે અમે પર્યાવરણને જોઈને અમે કાર્યવાહી કરી છે પૂજનની. વાતાવરણની શુદ્ધિ માટે એમાં એલચી, કપૂર, લવિંગ એ બધું અમે આયુર્વેદિકની દ્રષ્ટિએ બી એમાં પૂજામાં અમે સામગ્રી વાપરી છે. તમારું નામ? ગણેશભાઈ ભોળાભાઈ માળી. સાત રસ્તે પરિસર મેં હોલિકા દહન કે કાર્યક્રમ કો વિગત 15 વર્ષો સે યહાં આયોજિત હો રહા હૈ. ઇસમે સભી ઉત્તર ભારતીય સંઘ, જો આપકી હમારે પીછે દેખ રહી પૂરી ટીમ, ઇનકી અથક પ્રયાસ ઔર ઇનકી અકોમ તપસ્યા જીસકો બોલેંગે કે કરકે ઔર ઉસકો જગા રખા હૈ. ઔર ભાગ કા ઉત્સવ ઇસલિયે મનાયા જાતા હૈ કે જિસ સમય હોલિકા કો યે વરદાન કા રૂપ દે કરકે નરસિંહ રૂપ મેં યે દેખ દિયા ગયા કે ઇસસે દ્વારા હી મરેંગે પ્રહલાદ. તો ઉસી કહાની કો દોહરાતે હુએ, અચ્છે સંદેશ કો દેતે હુએ ઇસ પંચમહલ કે યા દાહોદ કે સભી વાસીઓ કો યે અચ્છા સંદેશ જાય કે હોલિકા દહન કા કાર્યક્રમ ક્યો હોતા હૈ, ઉસકો હમ આયોજિત કર રહે હૈ. ઔર યે આશા હૈ નહીં, પૂર્ણ વિશ્વાસ હૈ ઇસ ટીમ કે સાથ મેં નિરંતર ચલા રહે યહી ભગવાન શ્રી કૃષ્ણ સે પ્રાર્થના. જય શ્રી રામ. તો જોતા રહો લોક સામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.